મોરબીના પીપળી રોડ પર ધોળે દિવસે રોકડ રકમ ભરેલા થેલાની લૂંટ કરી આરોપીઓ નાસી ગયા હોય જે બનાવને બાદ પોલીસે નાકાબંધી કરી અને ભોગ બનનારની ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। બનાવને મામલે મોરબી તાલુકા પોલીસે ભોગ બનનાર આશીષ સિંહ મહેન્દ્રસિંહ વાઘેલા ઉંમર વર્ષ 19 રહે ગજાનંદ સોસાયટી પીપળી ગામની સીમવાડાની ફરિયાદ લેવામાં આવી હતી। ફરિયાદમાં જણાવ્યું છે કે આશીષ સિંહ વાઘેલા પોતાની ઓફિસનું બાકી પૈસાનું કલેક્શન કરવા માટે સવારના 10:30 વાગ્યાથી અલગ અલગ જગ્યાએ ગયેલ હતા અને તમામ જગ્યાએથી જુદી જુદી રોકડ રકમ મેળવીને પોતાના કળા કલરના થેલામાં રાખી ખભે ટીંગાડી પોતાની ઓફિસ તરફ જતા દરમિયાન એફિલ સિરામિક કારખાનાના કાચા રસ્તેથી પીપળી તરફ જતા અજાણ્યા આરોપીઓએ આશીષ સિંહ વાઘેલાની બાજુમાં મોટરસાયકલમાં નીકળીને મરચાની ભૂકી છાંટી રોકડ રૂપિયા 7,61,850 ભરેલ થેલાની લૂંટ કરી નાસી ગયા હોવાની ફરિયાદ આશીષ સિંહ વાઘેલાએ મોરબી તાલુકા પોલીસમાં નોંધાવી છે। તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે। આજે એફિલ સિરામિકથી પીપળી તરફ જવાના રસ્તે એક આશીષ સિંહ મહેન્દ્રસિંહ વાઘેલા નામના વ્યક્તિની એમની પાસે આશરે 7,61,850 જેટલા રૂપિયાનો એક થેલો હતો। આ આશીષભાઈ છે એ મની ટ્રાન્સફરની ઓફિસમાં કામ કરે છે અને અલગ અલગ જગ્યાએથી પૈસા લઈ અને એમણે એમના થેલામાં મૂક્યા હતા। તો કોઈ પણ અજાણ્યા માણસોએ બાઈક ઉપર આવી આશીષભાઈ ઉપર મરચું છાંટી અને તેમની પાસેથી આ થેલો લૂંટી લીધો હતો। હાલ સુધી ફરિયાદીની આંખમાં મરચું છાંટી દીધું હતું એટલે ફરિયાદીને આ બાબતનો કોઈ ખ્યાલ નથી કે આ વ્યક્તિઓ કોણ હતા અને ક્યાંથી આવ્યા હતા। એના જે ફરિયાદી છે એના પર મરચું છાંટી અને એની લૂંટ કરવામાં આવેલી હતી। ફરિયાદી બીજું કંઈ જોઈ શક્યા નથી। ફરિયાદી હાલ હમણાં એની ફરિયાદ લેવામાં આવી છે થોડી વાર પહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન। આ જે ફરિયાદી છે એ મની ટ્રાન્સફરની ઓફિસમાં કામ કરે છે એટલે અલગ અલગ જગ્યાઓ ભરતનગર લક્ષ્મીનગર હરિપર આ બધી જગ્યાએથી પૈસા જે જેમણા જેમણા લેવાના થતા હોય એ બધાના લઈ અને એ એમની ઓફિસે જતા। રવિ મોટવાણીનો રિપોર્ટ, SI News મોરબી।